आपने 5 बार ओम चैंटिंग करी ने आपनु कनेक्शन ओम नो तो मतलब खबर छे आपने कि हूँ आत्मा छू। અને જ્યારે આપણે આ વાઇબ્રેશન્સ દ્વારા ઓમ ચેન્ટિંગ કરીએ છીએ તે ડિરેક્ટલી આપણને બાબા જોડે કનેક્ટ કરે છે, અને એ 5 વાર 10 વાર જેટલી વાર આપણે કરીએ એનાથી આપણું મન એકદમ શાંત થઈ જાય છે. ઘણી વાર મન એટલું ચાલતું હોય કે એને શાંત કરવા આપણે બહુ કોશિશ કરતા હોય, પણ તો બી મન ચાલતું જ રહે ચાલતું જ રહે. પણ જ્યારે આપણે આ બ્રીધિંગ એક્સરસાઇઝ થોડીક યુઝફુલ એમાં થાય છે કે મન જ્યારે બહુ દોડતું હોય ત્યારે આપણું બ્રીધિંગ એમાં આપણે કનેક્ટ કરીએ છીએ, તો એ મન જે આપણો ઘોડો છે એને આપણે કાબુમાં લાવી શકીએ છીએ. તો એ મનને શાંતિ કરવા આપણે રોજ 5 થી 10 વાર ઓમ ચેન્ટિંગ કરવાનું, અને પછી આપણે એક બ્રીધિંગ એક્સરસાઇઝ છે એ આપણા લંગ્સને એકદમ પરફેક્ટ રાખે છે. આપણે જ્યારે એસમા હોય છે, હર્ટની કોઈ બીમારીઓ હોય છે, તો આપણે જે આપણી રેસ્પિટોરી સિસ્ટમ ઇમ્યુન સિસ્ટમ હોય છે ને એમાં વીકનેસ આવી જાય છે, તો રોજ આપણે આ ઇન્હલેશન ડીપ ઇન્હલેશન એક્સલેશન શ્વાસને ઊંચો લેવાનો અને પછી છોડવાનો, તો એ પ્રેક્ટિસ આપણે થોડું કરીશું. તે દ્વારા તમને જો એસમા હોય કે કઈ બી ટાઈપની બીમારીઓ હાર્ટની કે લંગ્સની હશે એમાં તમને ઘણો ફાયદો થશે. અને આ જે બધી બ્રીધિંગ એક્સરસાઇઝીસ આપણે કરીએ છીએ જસ્ટ મનમાં થોડું રેકોર્ડિંગ કરીને જેટલું જેટલું તમને યાદ રહે એ દ્વારા તમે કરતા રહેજો રોજ. ઓકે, તો હવે આપણે બેસીને 5 મિનિટ સુધી શ્વાસ ઉપર ધ્યાન રાખીશું. ઇનહેલ શ્વાસ લેવાનો અને છોડવાનો. ઓકે, એટલે બરોબર કમ્ફર્ટેબલ આપણે બેસી જઈએ અને પાછા 5 મિનિટ સુધી આપણે આ કરીશું. તો શ્વાસ લઈએ આપણે ઊંડો અને છોડવાનો નાકથી ને છોડવાનો. શ્વાસ નાકથી લેવાનો અને છોડવાનો. ઓકે, ચલો ઇન્હેલ અને શ્વાસ છોડો નાકથી, પાછો શ્વાસ લો, શ્વાસ છોડો. એવી રીતના આપણે 5 મિનિટ સુધી આ ધ્યાન રાખીશું. શ્વાસ ઉપર જ્યારે આપણે ધ્યાન રાખીએ છીએ તે શ્વાસ છે ને આપણા કંટ્રોલમાં આવી જાય છે. જ્યારે કહીએ ને કે મારો હાર્ટ બીટ વધી ગયા છે, તે ડોક્ટર કહે કે તમારા હાર્ટ બીટ કેમ વધી ગયા છે, એનો કારણ બી આપણે જ છે. અંદર કઈ ચિંતા ચાલતી હોય, મનમાં કઈ ચાલતું છે કે કઈ બી થઈ રહ્યું છે, એના દ્વારા આપણો શ્વાસ છે તે આપણને બતાવી રહ્યું છે કે અંદર કઈ થઈ રહ્યું છે, તો તમે એને કંટ્રોલમાં લાવો. તો આપણે એ શ્વાસ જલ્દી ચાલે છે એના એ મગજમાં આપણામાં આવી જાય છે, ને એના દ્વારા આપણે ચિંતામાં આવી જઈએ છીએ. ને એમાં ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી, કેમ કે જ્યારે જ્યારે આપણે શ્વાસ ઉપર ધ્યાન રાખીએ છીએ એટલે તો કહીએ છીએ ને આપણે શાંતિથી મેડિટેશનમાં બેસીએ તો ઓટોમેટિકલી આપણું મન શાંત થઈ જાય છે. પણ જ્યાં મન જ એકદમ અશાંત છે તો એને કેવી રીતના શાંત કરીએ? તો જ્યારે આપણે આ શ્વાસ લઈને છોડીએ છીએ તો એ શ્વાસ દ્વારા જે મન છે એ આપણા કાબુમાં તરત જ આવી જશે. ઓકે, સો જેમ જેમ આપણે કરીએ છીએ હું થોડી થોડી વાતો તમને સમજાવીશ, પણ તમે આ બ્રીધિંગ કર્યા કરજો. શ્વાસ ઉપર લેવાનો અને છોડવાનો, અને જેવી જેવી રીતના આપણે શ્વાસ લઈએ છીએ એવી રીતના તમને ખબર પડશે કે તમારી લંગ્સની કેપેસિટી ઇન્ક્રીઝ થાય છે. પહેલા ધીરે ધીરે આપણને લાગશે કે શ્વાસને લેવા માટે થોડી તકલીફ છે, જેટલો ઊંડો જેટલો ડીપ હોવો જોઈએ એ થતો નથી, કારણ કે આપણે એને યુટિલાઇઝ કર્યું નથી. આપણે રોજ એવરી ડે થોડા આવી રીતના શ્વાસ લઈને છોડીએ છીએ 24 કલાક. એટલે આ પ્રાણાયામનો મતલબ જ છે, પ્રાણ એટલે આપણો શ્વાસ, અને જે યમ કહે છે યમ એટલે એને
આપણા કંટ્રોલમાં કેવી રીતના ડિસિપ્લિન રીતના કેવી રીતના ચલાવવાનો એને બ્રીધિંગ એક્સરસાઇઝ કહી છે. હવે એ તો બાબા કહી છે કે આપણા કંટ્રોલમાં છે ને, જ્યારે આપણે આખું શરીર જ આપણને મદદ કરી રહ્યું છે, તો એ શરીર જ્યારે આપણને મદદ કરે છે તો શ્વાસ દ્વારા હું આ શરીરને જેટલી શક્તિ જોઈએ તેટલી આપી શકું છું. તો આપણે આ ડીપ ઇન્હલેશન એક્સહલેશન કરીએ છીએ ત્યારે એ શરીરમાં જે ઓક્સિજન જાય છે એ 10 times વધારે હોય છે, 10 times મોર. એટલે આપણે જે એસ્માની બીમારીઓ હોય છે, જ્યારે રેસ્પિરેટરી ઇમ્યુન સિસ્ટમની બીમારીઓ હોય છે ત્યારે શ્વાસ ઉપર વધારે તકલીફો થાય. પણ એ તકલીફ એટલે થાય છે કારણ કે આપણે એની કેપેસિટી યુઝ નથી કરી હતી. જેટલી જેટલી આપણે યુઝ કરીશું એ લંગ્સની કેપેસિટી વધે છે, અને જેટલી એ વધે એટલે આજકાલ બધા કહે છે ને તમારી ઇમ્યુન સિસ્ટમ વધારો. ઇમ્યુન સિસ્ટમનો મતલબ જ છે કે તમે જેટલા સ્ટ્રોંગ બનશો એટલી બહારની બીમારીઓ કે કઈ બી ઇન્ફેક્શન કઈ બી હશે એ તમને લાગુ નહીં લાગશે. એટલે જેટલું જેટલું આપણે શરીરનું ધ્યાન રાખીશું, અને શરીરનું ધ્યાન રાખવા માટે મારે ટાઈમ તો નીકાળવો પડશે ને. હું બધાને કહું છું કે ખાવા માટે આપણે ટાઈમ છે, સુવા માટે બી ટાઈમ કાઢીએ છીએ આપણે, પણ જ્યારે શરીરને ટેક કેર કરવાનું છે તો એમાં આપણી પાસે થોડોક ટાઈમ નથી હોતો. કેમ? કેમ કે આ શરીર તો ભગવાને આપ્યું છે, બધું ચાલે છે બરોબર. જ્યારે નહીં ચાલે ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ છીએ કે ભગવાન આ શું થઈ ગયું, ભગવાન કે મેં તો તમને બહુ સરસ આપેલું શરીર, તમારા કર્મોથી તમે બનાવ્યું છે આવું. તો આપણા જ કર્મો આપણે સારા સુધારીશું તો એના દ્વારા આપણે પાછા સ્વસ્થ થઈ જઈશું. બસ સિમ્પલ ફોર્મ્યુલા છે, જેટલું આપણે શરીરનું ધ્યાન રાખીશું, જેટલી મનને શાંતિ રાખીશું, એટલું આપણું જીવન ખુશખુશાલ થશે અને એને જ સંપૂર્ણ સ્વસ્થ થઈ છે. આપણે કહીએ ને કે શરીરની બીમારીઓ ખતમ કરવાની આપણી એમ ઓબ્જેક્ટિવ નહીં હોવી જોઈએ, કેમ કે શરીરમાં તો એક નહીં હશે તો બીજું કઈ ત્રીજું એવી રીતના આવ્યા જ કરશે. પણ આપણી શક્તિ વધશે. શ્વાસ લઈને છોડજો, કેમ કે હું વાત કરીશ તો તમને ફાયદો કઈ નહીં થશે. આ ફાયદો ક્યારે થાય? જ્યારે આપણે જાતે આ એક્શન પરફોર્મ કરીશું. એટલે જ્યારે જ્યારે હું બોલું તો તમે બ્રીથિંગ કરતા રહેજો. એવી રીતના આ 5 મિનિટ સુધી આપણે રોજ કરવાનું. 5 મિનિટ તમે થોડો સમય આપશો તમારા શરીર માટે તો મન બી ખુશ રહેશે, શરીર બી ખુશ રહેશે, અને બાબાની સેવા કરી શકીશું, ઘરની સેવા કરી શકીશું. આપણે જ્યાં જઈશું ત્યાં ખુશી ખુશ હોઈશું, ખુશ ખુશ રિલેક્સ. હોપ કેવું લાગ્યું તમને? બધાને સારું લાગ્યું? હવે આપણે બીજી એક બ્રીધિંગ છે, એ બી બહુ ફર્સ્ટ ક્લાસ છે. એ આપણા જે પહેલી આપણે હમણાં કહી દી ડીપ ઇન્હલેશન, શ્વાસ ઊંચો લઈને કાઢો, એના દ્વારા આપણી રેસ્પિરેટરી જે ઇમ્યુન સિસ્ટમને સ્ટ્રોંગ બનાવી. હવે આપણા બધા ઓર્ગન્સ છે મિડ સેક્શનમાં, અને એ ઓર્ગન્સને આપણે એક્સરસાઇઝ કરીએ છીએ, અને એના માટે તો કંઈ મશીન છે જ નહીં. આજે આપણું મશીન છે ને, શરીર આપણું મશીન છે, તો એ શરીર એ મશીનને આપણે યુઝ કરવાનું છે. પણ અત્યારે આપણી આદત થઈ ગઈ છે કે બીજા મશીન લઈને આપણું મશીન યુઝ કરીએ છીએ, તો એમાં બેનિફિટ બી થોડા ઓછા થઈ જાય. તો આ જે મશીન છે એને જેટલું આપણે મેક્સિમમ યુઝ કરીશું એટલું આપણને સરસ રીતના એ રિટર્નમાં આપશે. તો આ શરીરને આપણે જ્યારે ધ્યાન આપીએ છીએ તો આ શરીર બી આપણને કહે છે કે હું બી તમારો સાથ આપીશ. એ મન અને શરીરનો સાથ જયારે મળે છે ત્યારે આપણે એને વેલબીંગ કહીએ છીએ કે યુ આર હેલ્ધી, યુ આર હેપી. ઓકે, વી આર સેકન્ડ બ્રીધિંગમાં આપણે કરવાનું છે કે આપણે શ્વાસને છોડવાનો છે, શ્વાસને લેવાનો નથી, ખાલી છોડવાનો છે. અને છોડતા છોડતા જ
શ્વાસ અંદર જશે એ ઓટોમેટિક જશે, પણ શ્વાસ છોડવામાં આપણે ધ્યાન રાખવાનું. ઓકે, એવરી સેકન્ડ આપણે શ્વાસ છોડીશું. તો આપણે એક ફિંગર છે આમ રાખી, અને જ્યારે શ્વાસ છોડીએ ને તો જોજો કે તમને એર અહીં ફીલ થાય છે કે નહીં. જેટલી વાર શ્વાસ છોડીશું તો અહીં તમને એર ફીલ થશે, અને તમારું અંદરનું સ્ટમક એરિયા જે છે ને એ અંદર જશે ઓટોમેટિક. એ શ્વાસ છોડવાથી જે બધા અંદરના આપણા મિડ સેક્શનના જે બધા ઓર્ગન્સ છે ને, કિડનીઝ છે, પેનક્રિયાસ છે, સ્ટમક, ઇન્ટેસ્ટિન્સ, લિવર, બધા ઘણા ખરા ઓર્ગન્સ છે, એના દ્વારા જ્યારે એ બેલેન્સમાં નથી હોતા તો આપણને બીમારીઓ થાય છે. આપણે ખાવાની આદતો ખરાબ હોય છે ઘણી, રાઈટ? બાબાના બનીને આપણે ખાવાનું તો સરસ ખાઈએ છીએ, પણ ઘણી વાર આપણે ટેસ્ટ બડ દ્વારા આપણે એ ખાવાનું બી ખાતા આપણને શરીરને આપણે તકલીફ આપીએ છીએ. તો જેટલું આપણું આપણે આયુર્વેદામાં કહીએ ને, જેટલું સતોગુણી ખાવાનું સાત્વિક હશે એ તમને શરીરને સાચવશે, અને એ શરીર તમને પાછું જેવી રીતના તમે એને ખવડાવો છો એવી રીતના જ એ શરીર તમને પાછું બેક આપશે. એટલે આપણે કારમાં કેવું ગેસ ભરાવીએ ને, તો કોઈની કાર એકદમ સરસ હશે તો એકદમ પરફેક્ટ ગેસ, જે હાઈ ક્લાસ હશે ને એ ગેસ પુરાવશે. તો આપણું શરીર જે ભગવાને આપ્યું છે એ બી ફર્સ્ટ ક્લાસ હતું, ધીરે ધીરે એમાં ગેસ આપણે થોડો ઓછો ઓછો કરીને એકદમ ચીપ ગેસ આપણે પૂરવા માંડ્યા. તો હવે આપણે આ બ્રીધિંગ 5 મિનિટ સુધી કરીશું. અચ્છા, સો હવે રિલેક્સ કરીને ચાલો 5 મિનિટ શ્વાસને છોડીએ. તમને જેવી રીતના ફાવી તેવી રીતના 2 મિનિટમાં થાય, 3 મિનિટમાં 101 શ્વાસ છોડે, વાંધો નહીં. જેવી તમારી શરીરની જે શક્તિ હોય એ દ્વારા તમે કરો. તમને બરોબર કરવો હોય તો એવરી સેકન્ડ 1 સેકન્ડમાં આપણે 1 શ્વાસ છોડવાનો, અને હવે ધીરે ધીરે આપણે બાબાના વાઇબ્રેશન્સ આપણા શરીરમાં જે બધા ઓર્ગન્સ છે એને લાઇટ આપી રહ્યા છે, એને હીલ કરી રહ્યા છે, એવું આપણે વિઝ્યુઅલાઇઝ કરીશું મનથી. એટલે મન બી આપણું શક્તિશાળી બને અને તન બી એના દ્વારા શક્તિશાળી બનશે. તો ચાલો આપણે બાબાના વાઇબ્રેશન્સથી વિઝ્યુઅલાઇઝ કરીએ કે મારા પેનક્રિયાસ, સ્ટમક બધું પરફેક્ટલી વર્ક કરે છે, અને જે સેલ્સ જે બધા મરી ગયેલા એ બી પાછા જીવતા થઈ ગયા છે. આપણા બોડીમાં જે ડીજનરેશન રીજનરેશન ચાલતું રહે છે કાયમ માટે, સો એ દ્વારા જે સેલ્સ મરી ગયા હોય એ પાછા જીવતા થઈ જાય છે. એટલે બ્રીથિંગ એક્સરસાઇઝ આપણે જેટલી જેટલી કરીશું એટલા આપણા જે ઓર્ગન્સ જે વીક થઈ ગયા હશે, કેમ કે જ્યારે જ્યારે ઓર્ગન્સ આપણા વીક થાય છે ત્યારે બીમારીઓ આવે છે, જ્યારે ઓર્ગન્સ આપણા સ્ટ્રોંગ હોય છે ત્યારે બીમારીઓ નથી. અને બીમારીઓનું કારણ બી અત્યારે આપણે બધા નંબર વાઇઝ જોઈ રહ્યા છે કે આપણું આટલું પરફેક્ટ નંબર હોવું જોઈએ. હવે હું ડોક્ટરો પાસેથી હું ઘણા સેશન કરું છું, હું ડોક્ટરોને બી હવે એ જ સમજાવું છું કે આપણું શરીર અલગ અલગ બધાનું છે, આપણા બધાના બ્લડ પ્રેશર બી અલગ અલગ ટાઈપ, ગમે ત્યારે તમે ચેક કરશો તો સેમ બ્લડ પ્રેશર કોઈ દિવસ નહીં આવશે. સેમ તમારું શુગરની નંબર સેમ નહીં આવશે, પણ આપણે દવા લઈને એ કંટ્રોલ કરીએ છીએ કે મારા નંબર પરફેક્ટ આવે. એટલે મન મારું નંબરોમાં છે, શરીરને ઠીક કરવા માટે નંબર પ્રમાણે આપણે નહીં ચાલવાનું.
આપણી અંદરની જે ઉર્જા છે, શક્તિ છે, એ દ્વારા તમને ખબર પડી જશે કે તમારી હેલ્થ કેટલી સરસ છે. એટલે તમારી હેલ્થને કાયમ સારી રાખવા માટે આપણે રોજ થોડું બ્રીધિંગ કરવાનું, થોડું મનને શાંત રાખવાનું અને ખાવા પીવામાં આપણે ધ્યાન રાખીશું. આ 5 મિનિટ આપણે જે બ્રીધિંગ એક્સરસાઇઝ કરીએ છીએ એના માટે થોડા પ્રિકોશન્સ છે. જસ્ટ રિમેમ્બર કે આપણે ખાતા પછી તરત આ નહીં થાય, 2 કલાક માટે તમારે ફેસ્ટિંગ કરવાનું. તો આપણે સવારના જ્યારે ઉઠ્યા હોય ત્યારે એમ્પ્ટી સ્ટમિક હોય, ઇટ્સ ધ બેસ્ટ ટાઈમ ત્યારે કરી નાખવાનું. અને પછી જ્યારે તમારી જોડે ટાઈમ હોય બપોરે પાછું કરવું હોય તો 2-3 કલાકનો બ્રેક હોય લંચ કે ડિનર પછી, ત્યારે પાછા તમે આ બ્રીધિંગ એક્સરસાઇઝ કરી શકો છો. આ બ્રીધિંગ તમારી પોતાની શક્તિ છે, જેટલી તમે યુટિલાઇઝ કરશો એટલું આ શરીર તમને પાછું આપશે. જ્યારે બીમારીઓ બી આવે છે તો ડોક્ટર આપણને દવા આપે છે અને એ દવા દ્વારા આપણે કોઈ બી દિવસ મિસ નથી કરતા. આપણે એકબીજાને યાદ કરાવીએ કે જો મેક શ્યોર કે મને યાદ દેવડાવજો દવા લેવાની છે. પણ જ્યારે શરીરને ટેક કેર કરવામાં આપણે કરવાનું હોય તો આપણી થોડી શક્તિ ઓછી થઈ જાય છે. કેમ કે દવા લેવા માટે બહુ ઇઝી છે ને, 2 મિનિટમાં, 1 મિનિટમાં, 5 સેકન્ડમાં દવા મોઢામાં નાખીને અંદર જાય છે. પણ જ્યારે આ શ્વાસ દ્વારા આપણી શક્તિ આપણે આપીએ છીએ તો એમાં થોડો ટાઈમ તો જોઈશે. એટલે કહીએ આપણે જ્યાં અટેન્શન આપીએ છીએ તો એ ત્યાંનું ટેન્શન ઓછું થવા માંડશે. એટલે આપણા ઓર્ગન્સ જે તકલીફોમાં છે, કઈ બી તમારી બીમારીઓ હોય, તો તમે ધીરે ધીરે આ પ્રાણાયામ રોજ કરીને, મેડિટેશન કરીને, સ્વસ્થ મન સોચીને તમારી બીમારીઓ ધીરે ધીરે આપણા જ એક્ચુઅલી હાથમાં છે. તો જે આપણા હાથમાં છે એ તો આપણે ગમે ત્યારે સક્સેસ લાવી શકીએ છીએ, રાઈટ? જે મેં ક્રિએટ કર્યું છે તે મારે ડિસ્ટ્રોય તો કરવું પડશે. આપણે બીમારીઓ લાવીએ છીએ અને પછી ડોક્ટરોને કહીએ કે મારી બીમારીઓ ઠીક કરો, ડોક્ટર કેવી રીતના કરી શકશે બિચારા? એ લોકો દવા આપશે સિમ્પટમ્સ માટે કે તમે આના માટે દવા લો, પણ એના અંદરના જે મૂળ જે સિસ્ટમમાં જે પ્રોબ્લેમ છે એ તો આપણે જ ફિક્સ કરવું પડશે. ઈધર આપણે ડિસિપ્લિન રીતના ચાલવું પડશે, આપણે ખાવાનું ડિસિપ્લિન રીતના કરવું પડશે, કંઈ ને કંઈ મારે જ્યારે તકલીફ હોય મારે આપવું પડશે. એટલે કહીએ ને જ્યારે દે દાન છૂટે જાન, એટલે આપણે જ્યારે આપીએ છીએ એને એને જે તકલીફો છે એને ધ્યાન આપીએ છીએ તો એ તકલીફ આપણી પછી દૂર થઈ જાય છે. એવી રીતના આપણે રોજ 5 મિનિટ, 2 મિનિટથી ચાલુ કરો, 3 મિનિટ, 4 મિનિટ કરીને આપી બ્રીધિંગ તમારે 5 મિનિટ કરવાની છે. તો એક તો છે કે એમાં ફેસ્ટિંગ કરવાનું છે અને પછી તમે કોઈને સમજાવો તો કહેવાનું કે આ બ્રીધિંગ કોઈ પ્રેગ્નન્ટ હોય એનાથી નહીં થાય 9 મહિના માટે, અને જેને સર્જરી કરી હોય મિડ સેક્શનમાં વચ્ચે એ લોકોથી આ બ્રીધિંગ નહીં થાય 3-6 મહિના માટે, ડિપેન્ડિંગ ઓન કે ક્યાં સર્જરી છે. એટલા 3 પ્રિકોશન્સ આ બ્રીધિંગ માટે રાખવાના છે. અને આ બ્રીધિંગ મેજિક પિલ છે, એના દ્વારા ઘણી બીમારીઓ ઠીક થાય છે, એસ્પેશિયલી સ્ટમક. આ સ્ટમકને બહુ સરસ મદદ કરે છે. ને સ્ટમક આપણું એકચ્યુઅલી જોવા જઈએ તો સેકન્ડ બ્રેઇન છે. આપણું ગટ ઠીક હશે, આપણું સ્ટમક ઠીક હશે તો ડાયજેશન ને બધું સરસ થશે. સો આપણી સેકન્ડ બ્રીધિંગ હતી. હોપફુલી તમને બધાને ગમી હશે અને ઈઝી છે. પહેલા પહેલા હાર્ડ પડશે, થોડું થોડું હાર્ડ પડશે, પછી ધીરે ધીરે રોજ તમે જે શરીરને કહેશો ને કરવાનું તો એ રોજ શરીર કરશે. તો 30 દિવસ કરજો, 60 દિવસ કરીએ, પછી આપણું શરીર જ યાદ દેવડાવશે કે તમે બ્રીધિંગ કર્યું. એવી રીતના આપણે ધીરે ધીરે આ હેબિટ્સ આપણી થઈ જશે અને એ હેબિટ જ્યારે સારી રીતના બને છે તે આપણને બેનિફિટ આપીને જાય છે. ઓકે, રિલેક્સ. હવે આપણે બીજી જે બ્રીધિંગ છે એ બ્રેઇન માટે કરીએ છીએ.
బ్రెయిన్ చేపలు ఈ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ను జ్యారే బ్యాలెన్స్ હોય સંતુલન હોય ત્યારે આપણે મન સ્ટેબલ થાય છે આપણું પણ જ્યારે મન બહુ સોચે છે ડિસિપ્લિન એકદમ છે અને ત્યાં ઇમોશન્સ બિલકુલ યુઝ નથી કરતા તો ઇમ્બેલેન્સ કહેવાય એટલે કે છે ને કે જ્યાં એમ કે છોકરાને માં ને બાપનો બંધનો ક્લેમ મળે છે તો એ છોકરો સરસ એનું રેઇઝિંગ થાય છે તો આપણું બી શરીર એવું છે કે જ્યાં આગળ લેફ્ટ સાઈડ ઓફ ધ બ્રેઇન આપણું ડિસિપ્લિન વાળું છે અને રાઈટ સાઈડનું બ્રેઇન છે એ ઇમોશનલ વાળું છે સો ઇમોશન્સ અને ડિસિપ્લિન બંધન સાથે સાથે મળાવીને જ્યારે સ્ટેબિલિટી જ્યારે માઇન્ડ આપણું શાંત થઈ જાય છે ત્યારે આપણે અનુભવ કરીએ છીએ કે સ્ટ્રેસ આપણો એકદમ કમ થઈ ગયો છે તો આ બ્રીધિંગમાં જેને જેને સ્ટ્રેસ છે એન્ઝાયટી છે ડિપ્રેશન છે એની આર્થરાઇટિસ ઓટો ઇમ્યુન ડિઝીઝ છે મેમરી લોસ છે એટલી બધી ડિઝીઝોના નામ પાડે છે ને તો એ બધા જે ઇમ્બેલેન્સ છે આપણે કહીએ ખાલી આપણે ઇમ્બેલેન્સ કહેવાનું છે કારણ કે શરીરની બીમારીઓથી નામ જાણીને આપણે કંઈ ઠીક નથી થવાના પણ એ ઇમ્બેલેન્સ આપણને ખબર પડશે કે કેવી રીતના મને શું પ્રોબ્લેમ છે તો પછી આપણે ઇમ્બેલેન્સને આપણે બેલેન્સમાં લાવી શકીશું તો આ જે બ્રીથિંગ છે એનું નામ છે અનુલોમ વિલોમ તો આપણે રાઈટ હેન્ડ યુઝ કરીશું રાઈટ સાઈડને આપણે બંધ કરીશું નાકને અને ડાબા નાકથી આપણે શ્વાસ લેવાનો છે ઇનહેલ પછી આપણી ફિંગર્સથી એ નાકને બંધ કરીને રાઈટથી કાઢવાનો પછી રાઈટથી શ્વાસ લેવાનો અને પછી ડાબાથી કાઢવાનો ડાબાથી લેવાનો રાઈટથી છોડો રાઈટથી પાછો લેવાનો અને લેફ્ટ થી છોડો ઇનહેલ લેફ્ટ પછી રાઈટ થી છોડો રાઈટ થી શ્વાસ લેવાનો અને લેફ્ટ થી છોડો ઇનહેલ લેફ્ટ એક્સહેલ રાઈટ રાઈટ થી લો અને લેફ્ટ થી છોડો લેફ્ટ થી લેવાનો રાઈટ થી છોડો રાઈટ થી લો અને લેફ્ટ થી છોડો લેફ્ટ થી લો રાઈટ થી છોડો right thi chodo right thi lagano and left thi chodo ape continue karisu
एंड रिलैक्स कर। अपने 5 मिनट सीधे करियो, घनाए 5 मिनट सीधे चालू रखू, घनाए 5 मिनट पहले आज बंद कर लेखो, राइट? जेने बंद कर दियो, ये लोगों ने खबर छे के केम बंद करियो, या केम बंद करियो। अपने अपने मन द्वारा कीधु शरीर ने कि आपने 5 मिनट करवानु छे, तो आप मन कहे छे 5 मिनट थोड़ू थाय, आ तो बहुत तकलीफ वालू छे, कितलू अटेंशन जीव है। अने अटेंशन आपरो ओछो थई गयो, अने ज्यां अटेंशन ओछो थाय छे त्यां आगे टेन्शन तो आवे छे ने पछी, अने शरीर भी पछी आपनुं सांभळतुं नथी। मन द्वारा जी डायरेक्शन आपणे शरीर ने आपीए छे, तो शरीर आपणु धीरे धीरे એટલે પ્રાણાયામ એટલે આપણે એને ડિસિપ્લિન આપીએ છીએ શ્વાસ દ્વારા, જે શ્વાસ છે એ દ્વારા આપણે શરીરને ચલાવીએ છીએ કે આ મેં ઇન્સ્ટ્રક્શન તમને આપ્યું છે 5 મિનિટ સુધી કરવાનું છે। ખાનાનું સ્ટ્રોંગ વિલ પાવર હશે તો એ લોકોએ 5 મિનિટ કર્યું, ખાનાનું વિલ પાવર ઓછું હશે કે ત્યાં કોઈ દિવસ કર્યું નહીં હશે, રાઈટ? આપણે બધાએ આ બ્રીથિંગ હું તો 15 વર્ષથી કરું છું એટલે ખબર પડી જાય કે કોનું વિલ પાવર છે વધારે કે કોનું નથી। ઘણા પહેલા દિવસે 15 મિનિટ સુધી કરી શકે, ઘણા 2 મિનિટ કરી શકે, ઘણા 1 જ મિનિટ કરીને પછી હાથ નીચે થઈ જશે। કેમ? કારણ કે આ બ્રીથિંગ દ્વારા આપણી શક્તિઓ વધે છે, અને જ્યારે આપણી અંદરની શક્તિઓ આપણા કાબુમાં નથી ત્યારે મન કહે છે કે આપણે હવે નથી કરવું। તો ધીરે ધીરે આપણે અભ્યાસ કઈ બી હોય ને, આપણે હેબિટ, રાઈટ? હેબિટ એક વાર કરવાનું, 2 વાર, 3 વાર, 4 વાર, હવે તમે કર્યા જ કરો તો એ તો હેબિટ થઈ ગઈ। આપણે કોઈ દિવસ ખાવાનું ખાવાનું ભૂલતા નથી, રાઈટ? ભૂલી જઈએ છે, બધા ખાઈએ છીએ, રાઈટ? સુવાનું કોઈ દિવસ ભૂલતા નથી, યા નીંદ નહીં આવતી હશે એ તો બીજું છે, પણ તો બી આપણે બેડમાં સુઈ જઈએ છીએ। પણ જ્યારે શરીરનું ધ્યાન રાખવાનું હોય છે તો આપણે કહીએ છીએ કે ભગવાને તો કેટલું સરસ આપ્યું છે, ભગવાન ચલાવશે, ભગવાન તો ચલાવે જ છે, ભગવાને તો કેટલું સુંદર આપેલું સતયુગમાં, તો આપણું શરીર બી કેટલું સરસ હતું, તન મન ધનથી બધા આપણે ખુશ હતા, ત્રેતામાં બી એટલા ખુશ હતા। ને પછી ધીરે ધીરે જયારે આપણા વાઇસીસ, આપણે કહીએ ને કે આપણી મનની શક્તિઓ ઓછી થવા માંડી, આપણે શરીરનું બી એટલું શક્તિઓ ઓછી થવા માંડી, એ જ શક્તિઓ આપણે પાછી લાવવાની છે। જ્યાં મન મજબૂત હશે, બાબા કહે છે ને, જ્યાં વીકનેસ છે ત્યાં સ્ટ્રેન્થ નથી, અને જ્યાં તમારું મન મજબૂત છે ત્યાં તમને કોઈ પાલ પાકો નહીં કરશે, રાઈટ? આપણે કહીએ ને ગુજરાતીમાં કે તમારું જ્યાં મન સ્ટ્રોંગ છે ત્યાં કઈ બી બીમારીઓ તમને આવી નહીં શકશે, અને બીમારીઓ બી આવે છે તો એ બીમારીઓનું કારણ બી આપણે જ છે, મન દ્વારા આપણે જે બીમારીઓ લાવીએ છીએ। તો એ બીમારીઓ જ્યારે આપણે ડોક્ટર પાસે ગયા અને ડોક્ટરે કીધું કે તમને ડાયાબિટીસ છે, તો એ નામ સાંભળીને જ આપણે ઘણા લોકો તો આપણે નિરાશ થઈ જઈએ છીએ, બસ મારી લાઈફ હવે આવી જશે। પણ ભગવાન કહે છે ના, એ સાંભળીને તમે સ્ટ્રોંગ બનો, આ બધી માયાઓ છે, શરીર દ્વારા બી જે આપણા ખાતા છે એ ચૂકતું તો કરવાના છે, કારણ કે આપણે કોઈ બી જન્મોમાં આ શરીરને ગમે તે રીતના ચલાવ્યું હશે, તો આ શરીરનું એનું બી આપણે ચૂકતું કરવું જ પડશે। ભલે આપણે દવાઓથી કરીએ, દવાઓ દ્વારા બી સાઈડ ઇફેક્ટ્સ છે, રાઈટ? ઘણાને કેટલી બધી સાઈડ ઇફેક્ટ્સ હોય છે, તો આપણે ઇઝી રાસ્તો બી લઈએ છે એમાં બી પ્રોબ્લેમ છે। પણ આપણે જ્યારે આપણી અંદરની જે શક્તિઓ છે બાબા કે એ જેટલી જેટલી યુઝ કરશો ને, તો શરીરને બીમાર બી હશે પણ મન જેટલું સ્ટ્રોંગ થશે, પાવરફુલ થશે, તો એ બીમારીઓ મન ઉપર નહીં આવશે। ને જ્યાં મન ઉપર બીમારીઓ આવે છે ત્યાં મન અને તન બંને આપણા એક થઈ જાય છે, તો શરીર તો સારું થઈ જશે પણ જ્યાં મનને આપણે
સ્વસ્થ રાખવાનું છે અને એના દ્વારા આપણે સારું સારું સોચવાનું છે કે બધું સારું જ થવાનું છે, મારા હાથમાં છે, યસ મારે થોડી પરહેજ રાખવો પડશે કે આ નથી ખાવાનું, થોડી એક્સરસાઇઝ કરવાની છે, અને એ દ્વારા આપણું પછી પાછું બેલેન્સ થઈ જશે, પછી તો ખુશી જ છે, રાઈટ? ઓકે, હવે આપણે થોડુંક શરીરને એક્સરસાઇઝ કરીશું. સો આપણે હાથને પ્રેફર પોઝિશનમાં આવી રીતે મૂકીને શરીરને આપણે કહીશું થેન્ક યુ. ઓકે, ઇનહેલ કરીને શ્વાસ લઈને હાથ બહાર કાઢો આમ. And exhale back in. Beautiful. Inhale. Swaslo. Swastacho. Kadine vachya. Inhale. And aapru upper back. Perfectly strong ni powerful chhe. Baba na vibrations dwara. Baba ke mari shakti to tamane jode chhe. હવે આપણી શક્તિઓનો આપણે યુઝ કરીને આપણે એકદમ તંદુરસ્ત થઈ જશે. એન્ડ એક્સહેલ. અને જે બધી સ્ટ્રેચેસ આપણે આજે કરીશું ને એ બધા કરી શકે છે. 3 વર્ષનો છોકરો થી 100+ યર્સ ઓલ્ડ બધા કરી શકશે. બસ આપણે થોડુંક એમાં ધ્યાન આપીને કરવાનું છે. Inhale. And આપણે શરીરને કેટલું જ રહેવાનું કે મારું શરીર પરફેક્ટ છે, મારી બેક પરફેક્ટ છે, મારા આર્મ્સ સ્ટ્રોંગ પાવરફુલ છે. પરફેક્ટ. હવે આ થોડી એક્સરસાઇઝ માટે તમને ઊભો બી થવું હોય તો થઈ શકો છો. ઇન્ટરલોક યોર ફિંગર્સ અને આપણે આંગ કરીને આંગળા માથા ઉપર મૂકીશું ને પછી ઇનહેલ શ્વાસ લઈને આપણો હાથ ઊંચો કરવાનો જેટલો થઈ શકે એટલો ઉપર. અને તમે ઊભા હો તો પગ દ્વારા આપણે ઊભા થવાનું છે. ઇનહેલ એન્ડ ફીલ ધેટ સ્ટ્રેચ. આપણે સ્ટ્રેચ આખું આપણા શરીરને સ્ટ્રેચ કરીએ એન્ડ ડાઉન. ઇનહેલ એન્ડ એક્સહેલ. અને જ્યાં જ્યાં સ્માઇલ દ્વારા આપણે કરીએ છીએ ને તેને ડબલ બેનિફિટ મળે છે. એક કાર્ય આપણે કરીએ છીએ કે આપણે કરવું પડે, રાઈટ? અને જ્યારે આપણે એક્સરસાઇઝ કરતા હોય એ તો આપણે કરવા ખાતે કરીએ છીએ, ચાલો કરવું પડે. પણ એમાં જ્યારે ખુશીથી કરીએ છીએ ને એનો ડબલ ફાયદો આપણને જ્યારે મળે છે તો એનો અનુભવ જ અલગ છે. ભલે કેટલી શરીરની બીમારીઓ હોય, બાબા કે એ બીમારીઓ શરીરની શરીર પર જ રાખજો, મન ઉપર કોઈ દિવસ ના નહીં લાવતા. અને ચહેરો જો આપણે બગડી જાય દેટ મીન્સ કે આપણે માંદા છે. ચહેરાની ખુશી હંમેશા ખુશમાં જ રાખવાની. અને જેટલા ખુશીમાં રહીશું એટલા આપણે બીજાને બી ખુશ લાવીશું. કેમકે આપણે જયારે ચહેરો બધા ઓછો થઈ જાય ચહેરાથી આપણને બધાને ખબર પડી જાય છે કે તમે સારા છો, સ્વસ્થ છો કે નથી. તો આપણે સ્વસ્થ બીજાને બી આપણે સ્વસ્થ બનાવી શકીએ છીએ. પણ આપણો ચહેરો ખરાબ હશે તો બધા બી કહેશે શું છે, શું થયું તમને, બીમાર છો, ઓકે છો? તો આપણે બી બીમાર નહીં હશે તો આપણે બી થઈ જશે. આપણે જેટલી બીમારીઓ હોય પણ ચહેરો હંમેશા ખુશ રાખો બાબા કે. આપણે આર્મ્સ સીધા લાવીશું. ઇનહેલ. અને આપણે બાબાને થેન્ક યુ કહીએ કે થેન્ક યુ બાબા, આ તમે જે આજે જ્ઞાન આપ્યું બધાથી હું એટલી ખુશ છું. આ શરીર માટે બી જે તમે એક્સરસાઇઝ બતાવી રહ્યા છો એ હવે હું રોજ કરીશ અને તનને બી સરસ રાખીશ, કારણ કે તન સારું હશે તો હું બાબા તમારી જોડે કનેક્ટ કરી શકીશ, તમારી જોડે વાતો કરી શકીશ. ઇનહેલ. આપણે બધા 5 એલિમેન્ટને થેન્ક યુ કહેવાનું, બીકોઝ એના દ્વારા જ આ શરીર બનેલું છે. ઇનહેલ. થેન્ક યુ.
બધાને થેન્ક યુ કહેતા રહો, અને જેટલા જેટલા થેન્ક યુ ના આશીર્વાદ તમે આપશો બધાને, એ આશીર્વાદ તમારી પાસે દોડતા દોડતા આવશે. હું હેલ્ધી છું, હેપી છું, એન્ડ વેલ્ધી, બધું મારી સાથે છે, ખુશ ખુશાલ છું, એન્ડ એક્સી બ્યુટિફુલ. Okay, everyone okay? Good? Nothing hard, right? કોઈને બાબા કહે છે કે સહેજ યોગા છે, તો 15 વર્ષ પહેલા યોગા શીખવાડતી હતી, તો મેં કીધું કે આ સહેજ યોગા હોવા જોઈએ ને, આપણે ડાઉનવર્ડ ડોગ ને બધું થોડું થાય. તો હવે જેમ જેમ બધાને હું શીખવાડું છું, બધું સહેજ યોગા દ્વારા જ આપણે સ્વસ્થ રહી શકીશું. આપણે એટલી બધી એક્સરસાઇઝ કરવાની જરૂર નથી, જે ફ્લેક્સિબિલિટી જોઈને એના દ્વારા એક્સરસાઇઝ એટલી જ કરવાની છે, અને એનાથી પછી શરીર આપણું ચાલશે. હવે આપણે એક હાથ છે ને શોલ્ડર રાઈટ ઉપર રાખીશું, અને રાઈટ આર્મ આપણો લેફ્ટ બાજુ જશે આવી રીતના, અને સાઈડ ને આપણે સ્ટ્રેચ કરીશું. એક્સહેલ, વન્ડરફુલ. ઓકે, પછી લેફ્ટ બાજુ હાથ રાખી, ડાબા હાથને આપણે સાઈડમાં લઈશું, એન્ડ ફીલ ધ સ્ટ્રેચ. પરફેક્ટ. જેટલી તમારી શક્તિ હોય એવી રીતના કરજો, તમને કઈ તકલીફ હોય તો એ દ્વારા તમે એડજસ્ટમેન્ટ કરજો. ઇન્હેલ, એન્ડ એક્સહેલ. એટલી સરસ બધી સટલ સ્ટ્રેચેસ આપણે કરીએ છીએ કે જે ફિઝિકલ થેરપીમાં આપણે કરાવીએ ને, એ જ બધી એક્સરસાઇઝ આ બધી છે. એકદમ સિમ્પલ છે પણ બહુ પાવરફુલ છે આ બધી, રાઈટ? એક્સહેલ, એન્ડ ડાબી બાજુ ઇન્હેલ, and exhale. Beautiful. Yeah, sadu like you stretch time this side man. Very good. Okay, bada khush che? Yeah, very good. Jo khushi nahi aise to apne je ki karisu na fayda nahi, so khushi khushi jitla karisu ne etlo etlo tumne fayda thase. Okay, abhi apne apna finger knuckles che ne ene bend karisu, khali finger knuckles se. આખો હાથ બંધ નહીં કરવાનો, જસ્ટ બેન્ડ યોર નકલ્સ, ફીલ ધેમ કે મારા ફિંગર્સ પરફેક્ટ છે, બાબાના વાઇબ્રેશન્સ દ્વારા શક્તિ બધી મને મળી રહી છે. અને પછી આપણે હાથને આખો બંધ કરીને બાબાની સર્વ શક્તિઓ આપણામાં આવી ગઈ છે, એમનો હાથ આપણા હાથમાં છે, અને જેટલું બને એટલું આખો દિવસમાં બાબાને જેટલું યાદ કરશો, બાબાને સાથ સાથ રાખશો, બાબાની શક્તિ તો એટલી પાવરફુલ છે ને, તે આપણને પાવર બૂસ્ટ કર્યા કરશે, એનર્જી બૂસ્ટ. પરફેક્ટ. હવે આપણે હાથને શોલ્ડર્સ ઉપર ટચ કરીશું, અને inhale, exhale, inhale, and exhale. Wonderful. અને હાથને આપણે જેટલા લઈ જવાના છે નીચે નથી લઈ જવાના, સીધા જ લખવાના છે. Inhale and exhale. મારું ગુજરાતી ખબર ઓકે છે? ઇટ્સ ગુડ? યા, સમજ પડે છે બધાને? પહેલી વાર ગુજરાતીમાં ક્લાસ કરાવું છું. બાબાનો કમાલ છે, બાબા બોલે છે આપણે બોલવાનું, રાઈટ? વેરી નાઇસ. સાઇડવેઝ ઇનહેલ એન્ડ એક્સહેલ. જેટલું શરીરને યુઝ કરીશું તો આપણું શરીર બી આપણને એટલું કામ કરાવશે.
અને શ્વાસ ઊંડો લેતો રહેવાનો, છોડતો રહેવાનો. જ્યારે એક્સરસાઇઝ કરીને આપણે ત્યારે ઊંડો શ્વાસ લેવાનો અને છોડવાનો. વન્ડરફુલ. હવે રિલેક્સ કરીએ. વન્ડરફુલ. હવે આપણા શોલ્ડર્સ છે ને એને આપણે રોટેટ કરીશું આવી રીતના ઉપર લઈને ક્લોકવાઇઝ આવી રીતના આપણે કરીશું. ઇનહેલ અને એક્સહેલ કરીને રોટેટ કરીશું. Wonderful. Inhale and exhale. Hema bene kidu ke apre apatta baba na chokra last so fast jawana chahi. At least apru swasthya sharir ase to apre kitla fly karisu, right? So apre tanne ekdam ekdam saras karine roj baba ni yadma magan ma આપણે ઉલટું રહેવાનું છે. રિવર્સ. હા, કોરોના વાયરસ થી બધાને ડર આપી ગયા છે, પણ બાબાના છોકરાઓ તો ડરતા છે. નો રાઈટ. બાબાના છોકરા તો એકદમ ખુશ મજાજ, ખુશીમાં છે. And exhale. Relax. Pachi apre hath apre shoulders upar rakhisu, elbows vachche ane upar lai javano ane round karvano ane hath apre pehla shoulders upar rakhisu ne to easy padse. Up and around. Beautiful. Feel the stretch. Inhale and exhale. જ્યારે જ્યારે આપણે એક્સરસાઇઝ કરતા હોય ને તો એ શ્વાસનું આપણે યુઝ કરવાનું, ને મનને જ્યાં આપણી શરીર છે ત્યાં મનને બી રાખવાનું, નહીં તો મન આપણું ભાગી જશે. મનને ભાગવામાં વાળ નથી. મન કહેશે કિચનમાં મારે ખાવાનું બનાવવાનું છે, મારે આ કરવાનું છે. મન તો એક્સક્યુઝિસ શોધતું રહેશે, પણ આપણે મનને કાબુમાં રાખવાનું છે. ઇનહેલ. પ્રેઝન્ટ મોમેન્ટમાં આપણે જે કરીએ છીએ એને જોડે જોડે એન્જોય કરીએ. ઇનહેલ એન્ડ એક્સહેલ. આપણી શોલ્ડર્સ ની બીમારીઓ હોય છે, ઘણા ને ફ્રોઝન શોલ્ડર્સ થઈ જાય છે, નેકમાં પેઇન હોય છે. એ બધી બીમારીઓ ધીરે ધીરે શરીરના જે પેઇન હશે આ સ્ટ્રેચિસ દ્વારા તમને બહુ સરસ લાગશે. આજે જ એકચ્યુઅલી આપણું પ્રોગ્રામ પતશે ત્યારે તમને લાગશે કે હા, શરીર થોડું લાઇટ થઈ ગયું છે. ઓકે, રિલેક્સ. હવે આપણે નેકને ઉપર લઈ જઈએ. ઇનહેલ. પછી નેક ડાઉન. ઇનહેલ. એક્સહેલ ડાઉન. ઇનહેલ એન્ડ એક્સહેલ. ઇનહેલ એન્ડ એક્સહેલ. વિઝ્યુઅલાઇઝ કરવાનું, મારું નેક એકદમ પરફેક્ટ છે, બિલકુલ પેઇન નથી. અને જેવું જેવું આપણે થિંક કરીશું આ શરીરની બીમારીઓ, જે તકલીફ છે, પેઇન છે, એ બધું સારું થઈ જશે. રાઈટ. શ્વાસ છોડીને પાછો શ્વાસ લઈને લેફ્ટમાં એક્સહેલ. રાઈટ. લેફ્ટ. રાઈટ. લેફ્ટ. રાઈટ. Left, right,
left. अब यहाँ पे क्लॉकवाइज सर्कल करीसु. अरे आवे रीतना करवाथी जेने तकलीफ होई ते पहली ने पीछे अपने जे एक्सरसाइज करी ए करता रहो. ओके क्लॉकवाइज इनहेल एंड एक्सहेल. अपने विजुअलाइज करिए कि मारी नेक नो पेन बत्तू सरस थई गयु छे. बिल्कुल पेन नथी. જ્યાં ત્યાં બ્લોક્ડ એનર્જીસ હતી એ બધી ઓપન થઈ ગઈ છે. આઈ કમ્પ્લીટલી હીલ્ડ. મારું પેઇન બધું જતું રહ્યું છે. રિવર્સ. અને આપણે કેમ કહેવાનું છે મારું પેઇન જતું રહ્યું છે? કારણ કે આપણે જે જુએ છે એને બધાને યાદ કરવાનું છે. બાબા કે આ દુનિયા હવે ખતમ થવાની છે, સદયુગને યાદ કરો. આપણે સત્યુગને યાદ કરીએ છીએ. આપણે શરીરમાં જે પેઇન છે એને યાદ નથી કરવાનું, પણ જે હવે પેઇન જતું રહ્યું છે હું એકદમ સ્વસ્થ છું એવી એનર્જી આ શરીરને આપ્યા કરવાની. એન્ડ ક્રેડિટ્સ. બ્યુટિફુલ. ઓકે એવરીવન ગુડ? ઇઝી રાઈટ? ઓકે નાઉ હવે આપણે આંખની એક્સરસાઇઝ કરીએ. કોઈ દિવસ કરી છે તમે આઈબોલ્સની? વેરી ગુડ. આઈબોલ્સ માટે આપણે હવે સ્ક્રીન ઉપર વધારે હોય છે ને અત્યારે, તો આપણે આઈબોલ્સની એક્સરસાઇઝ કરીએ. તો સીધું માથું રાખીને આપણે આંખને આઈબોલ્સને ઉપર અને નીચે કરવાના. ઉપર નીચે. ઇનહેલ એન્ડ એક્સહેલ. બહુ સરસ એક્સરસાઇઝ છે, રોજ આપણે કરી શકીએ 2-3 વાર. અને પછી આપણે આંખને દુઆઓ આપીશું કે આંખ આપણી પરફેક્ટ ચાલે છે, પરફેક્ટલી મારી આઈસાઇટ પરફેક્ટ છે. રાઈટ લેફ્ટ, રાઈટ બાજુનો લેફ્ટ, રાઈટ લેફ્ટ, રાઈટ લેફ્ટ, right left right left right left. હવે પછી આખો ક્લોકવાઇઝ આપણે આખા આઈબોલ્સ ને ઘુમાવીશું. સતયુગ, ત્રેતા, દ્વાપર, કલયુગ બધાની આપણે ત્યારે ફરી રહ્યા છે. રિવર્સ. ધીરે ધીરે આપણા આંખમાં જે પ્રેશર હોય એ બધું તમને બહુ સરસ લાગવા માંડશે. And relax. Beautiful. હવે આપણે ડાબો હાથ લઈને આપણે ડાબા સાઈડ ને પ્રેસ કરીશું. આપણું હેડ રેઝિસ્ટ કરશે. આપણે કહીશું મારું લેફ્ટ બ્રેઇન પરફેક્ટ ચાલે છે, રાઈટ સાઈડ પરફેક્ટ ચાલે છે, મિડલ પરફેક્ટલી બેલેન્સ છે, અને બિહાઇન્ડ perfect. Okay. So, apru right left side but to perfect. Abhi apne apne haath mein sabashi api so strong and powerful. Strong che and powerful che. So, energy spread flow kari so aapka haath mein. Right side mein. જે કઈ બી બ્લોકેજ હોય તો આપણે આમ કરીને કાઢી નાખીશું. પછી આંગળીઓને
આપણે આમ ખેંચીશું. ઓકે, હવે આપણે હાથ સાઈડમાં રાખીને આપણે બાબા જોડે થોડો ડાન્સ કરીએ, લાઈટ ને માઇટ કરીને. જસ્ટ મૂવ યોર હેડ લેફ્ટ એન્ડ રાઈટ, જસ્ટ મૂવ યોર બોડી. વિઝ્યુઅલાઈઝ આપણે મનથી બાબાને આપણે ઇમર્જ કરીને બાબા જોડે આપણે ડાન્સ કરી રહ્યા છે, લાઈટ અને માઇટ. બાબા થેન્ક યુ, મારું શરીર એકદમ સ્વસ્થ થઈ ગયું છે, મારી બીમારીઓ બધી જતી રહી. થેન્ક યુ બાબા. જસ્ટ એવી રીતના રોજ આપણે આ શરીરને આશીર્વાદ આપતા રહેવાનું. એન્ડ રિલેક્સ. આપણા શરીરને આપણે જ આશીર્વાદ આપવા પડશે, રાઈટ? બીજા તો કોઈ આશીર્વાદ કરવાનું નથી. બીજા આશીર્વાદ કરીને આપણને ઘણી વાર વધારે તકલીફ થાય છે. જેટલું ડિપેન્ડન્સી બહાર હશે, આપણું ઇન્ડિપેન્ડન્સ ઓછું થઈ જશે. જેટલું ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિપેન્ડન્સી હશે આપણી અંદરની શક્તિ, તો બહારની શક્તિ આપણી એટલી બધી નહીં જોઈશે. ઓકે, વન્ડરફુલ, રાઈટ? ટાઈમ તો કેટલો ફાસ્ટ જાય છે. હવે તમને થોડા એક્યુપ્રેશર સમજાવું. એક્યુપ્રેશર પોઈન્ટ આપણે થોડા ડાયટ કરીએ. અચ્છા, હવે આપણે આંખના જે પ્રેશર પોઈન્ટ છે ને, એ આપણા હાથમાં જ છે. હાથમાં બધા પ્રેશર પોઈન્ટ છે ને, પગમાં છે, સેમ પ્રેશર પોઈન્ટ છે. તો આપણી ઇન્ડેક્સ ફિંગર અને આ મિડલ ફિંગર ની વચ્ચે જે સોફ્ટ પોઈન્ટ હોય છે ને, એ આપણો આંખનો છે. ઓકે, આપણે હાથને આમ લઈને આપણા અંગૂઠાથી આપણે આમ દબાવવાનો. સો તમારી આંખની તકલીફ હશે તો આ તમે થોડાક મિનિટ્સ આવી રીતના દબાવી શકો છો. બ્રીથિંગ કરતા કરતા આવી રીતના બી તમે પ્રેશર પોઈન્ટ બી કરાવી શકો છો ત્યારે. ઓકે, અને બીજા હાથમાં બી સેમ કરવાનું. મળી ગયો ને પોઈન્ટ, રાઈટ હિયર? હવે મિડલ ફિંગર થી રિંગ ફિંગર ની વચ્ચે જે છે, એ આપણા લંગ્સ નો છે, એ લંગ્સ માટે છે. તો એને બી આપણે આવી રીતના દબાવવાનું. આપણે હાથને આમ કરીને બીજા હાથથી સપોર્ટ લઈને અંગૂઠાથી આપણે આમ દબાવવા, અને બીજા હાથમાં બી આપણે સેમ કરીએ, અને પગમાં બી આપણા સેમ પ્રેશર પોઈન્ટ છે. પછી આપણો આ રિંગ ફિંગર અને પિંકી ફિંગર ની વચ્ચે જે પોઈન્ટ છે, આ એ છે આપણું, કોઈને ખબર છે આ કયું છે? કાન માટે છે. સો એને બી આપણે પ્રેશર પોઈન્ટ કરીએ. આપણા કાનના પ્રેશર પોઈન્ટ આ બહુ સરસ છે. ઘણી વાર તમને લોકોને કોઈ દિવસ ચક્કર આવ્યા છે? ચક્કર આવે છે? આ પ્રેશર પોઈન્ટ તમે કરશો તો તમારા ચક્કર સારા થઈ જશે. કારણ કે જયારે ચક્કર ક્યારે આવે, જયારે કાન દ્વારા આપણે બ્રેઇનને જે સિગ્નલ મળતું હોય તે સિગ્નલ નથી મળતું, એટલે અને ચક્કર આવે છે. તો આના દ્વારા આપણું ઇયર્સ નું સિગ્નલ બ્રેઇન દ્વારા સરસ મળશે. બ્રેઇન દ્વારા પગમાં ને હાથમાં સેમ જ છે. પછી આપણે જે આ બધા પોઈન્ટ છે, બધા ઘણા ખરા પોઈન્ટ છે, પણ હું તમને મેઇન બધા કહું છું. હવે આ વચ્ચે જે છે, વચ્ચે પોઈન્ટ છે, એ આપણા કિડનીસ માટે છે. કિડનીસ છે ને, તો એને બી આપણે વચ્ચે આવી રીતના દબાવી શકીએ છીએ. બંદેવ બાજુ ખાલી તમને અત્યારે બતાવું છું, પણ તમને જે યાદ હોય એવી રીતના તમે આ પ્રેશર પોઈન્ટ કરી શકો છો. પછી આપણે બધા હાથના ટિપ્સ છે ને આપણા, એ બધાને આવી રીતના 5-10 વાર આપણે દબાવવાના. તે આપણા આખા શરીરના બ્લડ સર્ક્યુલેશન કરે છે. તો આપણે ઘણી વાર ટ્રાવેલિંગ કરીએ તો એક બાજુ બેઠા હોય ને, તો આની રીતના આ પ્રેશર પોઈન્ટ કરીશું તો આપણું બ્લડ સર્ક્યુલેટ ત્યારે થઈ જશે, બેઠા બેઠા જ. ઓકે,
એટલે આ જે બધા પ્રેશર પોઈન્ટ્સ છે ઇટ એકચ્યુઅલી વેરી બેનિફિશિયલ, બહુ મદદ કરે છે જ્યારે આપણે બેઠા બેઠાથી આપણે એને શક્તિ આપી શકીએ છીએ શરીરને. સો એવી રીતના બંને હાથમાં આવી રીતના આમ દબાવે. ઘણી વાર કોઈને ટિંગલિંગ થાય ફિંગર્સ મારે, એ બી તકલીફો ઓછી થઈ જશે. ઓકે, ઓલ રાઈટ. અને પછી બેસ્ટ પ્રેશર પોઈન્ટ કે આપણે ભક્તિ માર્ગમાં આપણે ક્લેપ કરતા હતા ને, આપણે ભજન ગાતા ગાતા આપણે 3-4 કલાક ક્લેપ કરતા કરતા આપણું શરીર એકદમ લાઇટ કેમ ફીલ થતું હતું? કારણ કે જયારે આપણે ક્લેપ કરીએ ને તો આપણા બધા ઓર્ગન્સ ને બધા પ્રેશર પોઈન્ટ પ્રેસ થાય છે, તો આપણે થોડું ક્લેપ કરીશું. હવે 1-2 મિનિટ સારી બી વગાડી શકો છો. Okay. All right. Pressure point, Gaima. Nice. Good, good. હવે આપણે થોડી ખાવાની વાતો કરીએ. શું ખાવાનું ને શું નહીં ખાવાનું, રાઈટ? અત્યારે આપણે એ નંબર વન પ્રોબ્લેમ છે. બધાને આપણે પૂછીશું તો બધા કહેશે થોડુંક આ ખાઓ, થોડુંક આ ખાઓ, આ નહીં ખાઓ, આ નહીં ખાઓ. આપણે બાપા કહીએ કે આપણે આ દુનિયામાં આપણે જે લઈએ છીએ ત્યાં રાઈટ ને રોંગ નું ખબર જ નથી. હવે બધા અલગ અલગ રીતના કહે છે કે આ ખાઓ આ ખાઓ. આપણું શરીર જે આપણા દ્વારા જ આપણી ઉર્જાથી બન્યું છે, આપણી જે અંદરની શક્તિઓ દ્વારા જે આપણે ખવડાવીએ છીએ, તે શરીરને જ્યારે આપણે ખોરાક સારો આપીએ છીએ, અને ખોરાકમાં તો આપણે કહીએ છીએ ને કે નાનપણથી આપણે શાક રોટલી દાળ ભાત ખાઈએ છીએ, એ સારો ખોરાક છે, એ સરસ છે આપણા માટે. પણ એમાં આપણે જયારે રાજસિક થોડું તરેલું ઘણી વાર આવી જાય છે, ઘણી વાર આપણે પકોડા ને એવું બધું ખાવાનું મન થાય છે, એ ધીરે ધીરે એની હેબિટ વધતી જાય છે. તો કોઈક વાર વન્સ ઇન અ વાઇલ ખાય તો તમને તકલીફ નહીં થાય, પણ એ જે તરેલું ખાવાનું આપણે ખાઈએ છીએ ને, એ બધા રિફાઇન્ડ ઓઇલ્સ છે અત્યારે. તો એ રિફાઇન્ડ ઓઇલ દ્વારા આપણા શરીરની જે શક્તિઓ હોય છે એને કામ કરે છે. તો જેટલું બને ત્યાં સુધી આપણે ફ્રૂટ્સ ઉપર વેજીટેબલ્સ છે એ બધું ખાઈશું, તો આપણને શરીરની ઉર્જા બી રહેશે. અને જ્યારે કહીએ છીએ ને કે જે જે અંદર જાય છે આપણા શરીરમાં એ કેવી રીતના ડાયજેશન થાય છે, તો જ્યારે આપણે ફ્રૂટ ખાઈએ છીએ તો એને 1 કલાક લાગે છે ડાયજેસ્ટ થતા. જ્યારે વેજીટેબલ્સ, રો વેજીટેબલ્સ આપણે ખાઈએ છીએ તો એને 2-4 કલાક લાગે છે ડાયજેસ્ટ થતા. અને પછી કુક્ડ ફૂડ ખાઈએ છીએ, ડિપેન્ડિંગ ઓન કે આપણે કયું ખાઈએ છીએ, તો 4-6 કલાક લાગે છે. હવે આપણે થોડુંક ફેસ્ટિંગ જ્યારે કરીએ છીએ ને ત્યારે આપણે કહીએ છીએ કે આપણા ઓર્ગન્સ જે છે ને એને તકલીફ થોડી ઓછી મળે, એટલે આપણે ફેસ્ટિંગ કરીએ છીએ. પણ અત્યારે ભગવાનને કનેક્ટ કરવા માટે આપણે કહીએ કે ફેસ્ટિંગ કરીએ છીએ, એકચ્યુઅલી આપણું શરીર કહે છે કે થેન્ક યુ. ત્યારે ભગવાને યાદ કર્યા તો શરીર બી ત્યારે થેન્ક યુ કહે છે, કારણ કે આપણે શરીરને આપણે ટાઈમ આપીએ છીએ ડાયજેસ્ટ કરવા માટે. તો એ શરીર માટે જે ઇન્ટરમિટન્ટ ફેસ્ટિંગ જે છે કે આપણે 7 વાગે ખાઈ લીધું છે કે 8 વાગે, ને નેક્સ્ટ ડે સુધી આપણે પાછું નહીં ખાવાનું 9 વાગ્યા સુધી. એટલે જયારે 12-14 કલાકનો જે ગેપ હશે ને, તો આપણા શરીરમાં જે જે આપણે ખાધું છે ને એ ડાયજેસ્ટ કરવાની એને શક્તિ હશે. પણ આપણે જો એટલો સમય નહીં આપીશું તો આપણું અંદરનું જે ખાવાનું હશે એને ડાયજેસ્ટ થતા વધારે વાર લાગે છે. એટલે કહે છે ને, જે ઇનપુટ આપણે જે કરીએ એ આઉટપુટમાં હોવું જોઈએ. અત્યારે જે ઇનપુટ કરીએ છીએ તો આઉટપુટમાં તકલીફ થાય છે. બધા કહે છે કે કોન્સ્ટિપેશન છે, એટલે વી આર અંડર લોટ્સ ઓફ પ્રેશર. નાખી દઈએ છીએ અંદર
That's very easy. ખાવાનું ખાવા માટે બહુ ઇઝી છે, પણ બહાર કાઢવાનું છે એ ટોક્સિસિટી, એની તકલીફ થઈ ગઈ છે અત્યારે બધાને, રાઈટ? સો એ બી આપણે જેટલા આપણે ફ્રૂટ્સ ખાઈશું, જેટલા થોડા વેજીટેબલ્સ ખાઈશું, તો એ જે આઉટપુટ છે ને, આપણા જે ટોક્સિસિટી જે બોડીમાં છે એ ધીરે ધીરે એ રિપેરિંગ કરશે, અને પછી એ કોન્સ્ટિપેશન બી આપણું સારું થઈ જશે. એ કોન્સ્ટિપેશન જે થાય છે એ જ શરીરની બીમારીઓ લાવે છે. એટલે જે આપણે ખાઈએ છીએ અને જે ખાવા દ્વારા બી આપણે શું ખાઈએ છીએ, ઘણી વાર આપણે દૂધ પી લીધું કે ચા પીધી અને ત્યાર પછી આપણે ફ્રૂટ ખાઈ લીધા, તો એનું જે બંનેનું મિક્સચર જે થાય છે એ એકચ્યુઅલી બેડ કોમ્બિનેશન છે. અને એ જે ઇનડાઇજેશન છે ને ફૂડ, એના દ્વારા જે બધું આપણું જે બીમારીઓ થાય છે એના લીધે થાય છે, રોંગ કોમ્બિનેશન. એટલે જેટલું સિમ્પલ આપણે ખાઈશું ને એટલું આપણને ખબર પડશે કે મને સામેથી તકલીફ થાય છે. હવે રોજ ને રોજ તમે સેમ ખાવાનું ખાશો તો એ તો સેમ ને સેમ રિઝલ્ટ આપવાનું છે, રાઈટ? પણ હવે તમે નવું નવું રોજ ને રોજ કંઈ લાવશો તો આપણને ખબર જ નહીં પડશે કે શરીરમાં જે બીમારીઓ આવે છે કે તકલીફ આવી, પેઇન આવી, તો સાનાથી આવ્યું. કેમ કે ધેન વી હેવ ટુ થિંક અ લોટ કે મેં આ ખાધું હશે, આનાથી થયું છે, આનાથી. મન દ્વારા બી ઘણી બીમારીઓ શરીરની બહુ આજે આવે છે. મનને બી સ્વસ્થ રાખવાની બહુ જરૂરી છે. તનને સ્વસ્થ રાખવા માટે તો આપણે ખાઈએ જ છે સારું. બાબાના છોકરાઓ બનીને તો આપણે તો બાબાને ભોગ લગાવીને, બાબાને યાદ કરીને ખાવાનું બનાવીએ છીએ, તો એ દ્વારા તો આપણે શરીરમાં સરસ એનર્જી મળે છે. પણ મન દ્વારા, જ્યારે મન ખુશ હશે ને તો એ મનને હમેશા ખુશ રાખો. ગમે તે થાય મનને દુઃખ નહીં, દુઃખ નહીં આપતા. બસ ગમે તે સિચ્યુએશન આવશે, સિચ્યુએશન આવશે જશે, આવશે ને જશે, પણ એને મનમાં નહીં રાખો. કઈ બી બીમારીઓ આવશે ને, બીમારીઓ આવીને જતી રહેશે. બીમારીઓ હંમેશા માટે નથી દેતી, પણ આપણે એ બીમારીઓને રાખીએ છીએ કેમ કે એનું સમાધાન નથી કરતા આપણે. કેમ કે જે આપણે દવાઓ લઈએ છીએ એ સિમ્પટમ્સને ઠીક કરે છે, શરીરને ઠીક કરે છે, પણ એ જે સિસ્ટમમાં જે પ્રોબ્લેમ છે એને કોઈ દિવસ ઠીક નથી કરતું. એટલે આપણે કહીએ છીએ ઇટ્સ અ સિમ્પટમેટિક ટ્રીટમેન્ટ, ઇટ્સ નોટ અ સિસ્ટમેટિક ટ્રીટમેન્ટ નથી. સો સિસ્ટમ તો આપણું છે, આપણે જે અંદર નાખીશું, આપણે જે સોચીશું એને સિસ્ટમ કહેવાય છે. તો એ તો આપણે જ ફિક્સ કરવું પડશે ને, એ તો ડૉક્ટર પાસે દવા છે જ નથી. હવે મન આપણું બહુ ચાલે છે તો ડૉક્ટર થોડો આપણા મનને કે દવા આપશે કે મનને શાંત કરો, એ તો આપણે જ કરવું પડશે. સો ધીરે ધીરે આવી રીતના આપણે ડિસિપ્લિન રીતના પ્રેક્ટિસ કરીને આપણું મન બી આપણે સ્વસ્થ રાખીશું, અને એ સ્વસ્થ હશે તો શરીર તો એકચ્યુઅલી એના દ્વારા ચાલે છે, તો એ બી સ્વસ્થ રહેશે ખાવા અને પીવાથી. અને જે આપણે બ્રીધિંગ એક્સરસાઇઝ આપણે હજી કરી છે એ તમે ધીરે ધીરે થોડીક થોડીક પ્રેક્ટિસ કરજો. તમને યાદ છે આપણે પાછું જસ્ટ રિવાઇઝ કરી નાખીએ, ઓકે? સો તમે ચાલુ કરવાના હોય કાલથી તો 5 વાર ચેન્ટિંગ ઓફ ઓમ કરવાનું, પછી આપણે શ્વાસ લઈને છોડવાનો કરેલો ને, એ 1 મિનિટ, 2 મિનિટ થી 5 મિનિટ સુધી કરવાનું. પછી આપણે કપાલભાતી એ બી 2 થી 5 મિનિટ ધીરે ધીરે 5 મિનિટ સુધી કરવાની. પછી આપણે આ અનુલોમ વિલોમ કરેલું એને બી ધીરે ધીરે 2 થી 5 મિનિટ કરજો. 1 વીકમાં તો તમારું 5 મિનિટ આવી જશે. સો એવી રીતના 15-20 મિનિટ તમે થોડુંક બ્રીથિંગ કરશો. જે શરીરની એક્સરસાઇઝ થોડી આપણે બતાવી છે 10-1 મિનિટ, એ એક્સરસાઇઝ કરીને તમારું 1/2 કલાક 40 મિનિટ્સ, જેટલું તમે શરીરને અને મનને ટેન્શન આપશો આપણું ટેન્શન ઓછું રહેશે. અને એ ટેન્શનને ઓછું કરવા માટે આપણે ઘણી વાર ભગવાનને કહીએ છીએ કે ભગવાન કૃપા કરો, તો ભગવાન કહે કે કૃપા તમે તમારી ઉપર જ કરો, બધું જ્ઞાન તો તમને છે. હવે જ્ઞાન લઈને બી તમે અજ્ઞાનથી ચાલશો તો હું કોઈને કૃપાથી, મારા તો બધા જ છોકરાઓ છે, એકને કૃપા કરીશ તો બધા જ લાઈન લાગી જશે. તો આપણે પોતાને જ પોતા ઉપર કૃપા કરવાની છે, રાઈટ? થેન્ક યુ એવરીવન.